विद्यार्थी मित्रों, थोड़ू डिस्टर्बंस आवी गयु एटले पाठ बी पूरु करी दीधु हतु अने हवे हूँ पाठ सी शुरू करूँ छूँ। धोरण नौ पाठ सी बराबर पाठ तमारो एनो एज छे 16 आबोहवा। तो फरीथी हूँ तमने समझावी रही हती कि निवर्तन ऋतु पाछा फरता मौसमी पवनोनी ऋतु ऑक्टोबर थी नवेम्बर। एमां जुओ विद्यार्थी मित्रों, तो ऑक्टोबर नवेम्बर मास में आप जोता हता विद्यार्थी मित्रों, हूँ तमने एवं कहती थी कि जमीन भूमिभागों ऊपर थी समुद्र तरफ जे पवनो वाता होय ए सूका होय छे अने ठंडी में वधारो करे छे। ज्यारे समुद्र तरफ थी जमीन तरफ वाता पवनो ए भेजवाड़ा होय अने ए वरसाद में वधारो करता होय छे। तो जुओ निवर्तननी ऋतु में बराबर छे, पाछू हूँ पहलेथी एक वारे वाँचू छूँ। निवर्तन ऋतु ऑक्टोबर नवेम्बरनो समयगाड़ो पाछा फरता मौसमी पवनोनी ऋतु तरीके जाणीती छे। सूर्यना सीधा किरणों दक्षिण तरफ खसता जता होवाथी दक्षिणे हिंद महासागर पर हवानुं हलकुं दबाण सर्जाय छे अने उत्तर भारतमां धीमे धीमे भारे दबाण सर्जाय छे। તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે। વિદ્યાર્થી મિત્રો, હું પાર્ટ આને સી નહીં, આપણે આને પાર્ટ બી ગણી લઈશું, ઓકે, પાર્ટ બી। તે પછી હવા, એટલે મેં પહેલેથી પાછું તમને કરાવ્યું છે, તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે। તો ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જતા પવનો એ સૂકા હોય છે, એ ઠંડીમાં વધારો કરે છે અને સમુદ્ર તરફથી જતા પવનો એ ભેજવાળા હોય એ વરસાદમાં વધારો કરે છે। તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે। આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે। સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે। પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે? તો સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન, બરાબર છે। જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે, રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે। ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે। આ સ્થિતિને શું કહેવાય છે? ઓક્ટોબર હીટ। તો ઓક્ટોબર હીટ એટલે શું એવું પણ તમને પૂછાય, તો ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું તાપમાન અકળાવનારું થઈ જાય છે, આ સ્થિતિને શું કહે છે? ઓક્ટોબર હીટ કહે છે। ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ તરીકે જાણીતી છે। હવે આપણે લાસ્ટ ટોપિક જોઈએ વિદ્યાર્થી મિત્રો, આબોહવા અને માનવ જીવન। આબોહવાની મનુષ્યના જીવન ઉપર શું અસર થાય છે? તો ભારતની આબોહવા કેવી છે? ભારતની આબોહવા મોસમી આબોહવા છે। આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? તો મોસમી પવનો આપણે ઉપર જોઈ ગયા કે હંમેશા અનિયમિત અને અનિશ્ચિત ગણાતા હોય છે, જેની ખાસ અસર ભારતની આબોહવા પર તથા ભારતના લોકોના ખોરાક, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ ઉપર આબોહવાની અસર થતી હોય છે। જેવી આબોહવા, એવો મનુષ્યનો ખોરાક, એનો પોશાક, એનું રહેઠાણ અને એના વ્યવસાયો, એમાંય વિદ્યાર્થી મિત્રો વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે। આપણી આબોહવા મોસમી છે, તેથી મોસમી પવનોની બધી
बधी ज अनिश्चितताओ नी असरो भारतनी खेती उपर पण जोवा मळे छे। बराबर छे, भारतनी खेती उपर पण जेवी आबोहवा एवा खेतीना पाको अने भारतना लोकजीवन उपर पण जोवा मळे छे। आबोहवानी मानवजीवन उपर मुख्य અસરો કઈ છે? નીચે આપણે જોઈએ પેરેગ્રાફ, નેક્સ્ટ પેરેગ્રાફ। ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન કેવું રહેતું હોય છે? ઊંચું રહેતું હોય છે। ખેતીના વિવિધ પાકો આથી પણ લઈ શકાય છે। ભારતના ખેતીના પાકોમાં ખૂબ વિવિધતા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે। કારણ કે જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ કઈ ઋતુમાં પડે? આપણે ભણી પણ ગયા કે મોટાભાગનો વરસાદ ચોમાસાની ઋતુમાં જ પડતો હોય છે। બરાબર છે, આથી કેટલાક રાજ્યોમાં એવું છે વિદ્યાર્થી મિત્રો કે સિંચાઈની સગવડ નથી હોતી, તો સિંચાઈની સગવડ ના હોય તો એ લોકો માત્ર વરસાદને આધારે શું કરે છે, એક જ પાક લઈ શકે છે। વરસાદ તો કેવો પડે છે? અનિયમિત અને અનિશ્ચિત પડે છે। વર્ષા ઋતુની શરૂઆત થતાં સમાપ્તિ સામે જુઓ અનિશ્ચિત હોય છે, તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે શું થાય છે, પાણી પણ મળતું નથી। અને આવી મુસીબતથી, આવા વિલંબથી વરસાદ ન પડે સમયસર, આથી શું થાય છે, ક્યારેક વરસાદ વહેલો પડે, ક્યારેક મોડો પડે, ક્યારેક વરસાદ પડે પાછો લાંબા સમય સુધી ના પડે તો શું થાય છે, બિયારણ કે પાક શું થાય છે, બળી જાય છે। બરાબર, સુકાઈ જાય છે, બળી જાય છે, તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે। ક્યારેક અતિવૃષ્ટિ થાય, પુષ્કળ વરસાદ પડે છે, એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે, અને શું કહેવાય છે, તો આને લીધે પણ પાક નાશ પામે છે। ના પડે તો સુકાઈ જાય પાક, વધુ વરસાદ પડે તો ડૂબી જાય, નદીઓમાં પૂર આવે છે વધુ વરસાદ પડે, અને એને કારણે શું થાય છે, જમીનનું ધોવાણ પણ થાય છે, અને લાંબે ગાળે ખેત ઉત્પાદનમાં ધીરે ધીરે શું થાય છે, ઘટાડો થાય છે। વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેતમજૂરો માટે કયો પ્રશ્ન, તો આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે। કારણ કે મોટાભાગનો વરસાદ 80% વરસાદ વિદ્યાર્થી મિત્રો માત્ર વર્ષા ઋતુમાં ચોમાસામાં પડે છે। બધા રાજ્યોમાં સિંચાઈની સગવડ હોતી નથી, જ્યાં સિંચાઈની સગવડ નહોતી હોતી ત્યાંના લોકોને શું થાય છે, તો અનાજનો, શાકભાજીનો આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે। બારેમાસ ખેતીનું કામ રહેતું નથી, આથી ખેડૂતો તો મજૂર બેકાર પણ બની જાય છે। આથી ઘણા ખેત મજૂરો શું કરે છે, શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે। ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આવા ઉદ્યોગોમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટી મુશ્કેલી ઊભી થાય છે, અને આવા અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થાય છે, કપરી સમસ્યા થાય છે। વિદ્યાર્થી મિત્રો, જળ એ તો જીવન છે, પણ મોસમી આબોહવા છે, અનિયમિત વરસાદ છે, આ બધી સમસ્યાઓ ઊભી થાય છે। રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન કેવું હોય છે, ખૂબ જ હાડમારીથી ભરેલું હોય છે। આમ આબોહવાની ગાઢ અસર માનવજીવનના ઉપર થાય છે, જેની સીધી અસર માનવજીવનમાં ખોરાક, પોશાક, રહેઠાણ, વ્યવસાય ઉપર થતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, પાર્ટ સી આપણે પાર્ટ સી નથી કર્યું, આ તમારું કયું હતું, પાર્ટ બી, પાર્ટ બી પણ તમારું પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો, અને અહીં તમારો પાર્ટ 16 બરાબર છે, તમારો પાર્ટ 16 આબોહવા એ હું પૂર્ણ કરું છું। બીજી વાર આપણે શું કરવાનું છે, રિવિઝન કરવાનું છે। અને વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર છે તમારી એકમ કસોટી ચારમાં તમે તમારા પાઠ છે 4, 9, 10 અને 13 બરાબર, એનું સરસ રીતે વાંચન કરજો। હું તમને નેક્સ્ટ ટાઈમ શું કરાવીશ, તો નેક્સ્ટ ટાઈમ હું તમને રિવિઝન કરાવીશ, પણ ચાર પાઠ છે એટલે ચારે ચાર પાઠનું આપણે ના કરી શકીએ, પણ તમે એ પાઠના વિડીયો પણ જોયા છે, એની વર્કશીટ પણ
लखेली छे। हवे तमे 14मो पाठ अहीं सॉरी 16मो पाठ आपणे अहीं पूरो करीए छे, पाठ बी अहीं हूँ पूरो करूँ छूँ।